गुड मॉर्निंग फ्रेंड, वेलकम टू द चैनल। तो आज आपणे बिन सचिवालय क्लार्क माटे महत्वनी एक MCQ नी सीरीज चालू करी छे। तेमा आज आपणे 50 महत्वना प्रश्नों जोईशुं। आ भाग 55मो छे। जो तमे 54 भाग न जोया होय तो अहीं आई बटन माथी जोई लेजो। आज आपणे प्रश्न 801 થી 850 સુધીના મહત્વના પ્રશ્નો જોઈશું। તો ચાલો આપણે આ પ્રશ્નો ચાલુ કરીએ। 801 રોજડી કઈ નદીના કિનારે આવેલું છે? ભાદર। 802 અમદાવાદની રાણી સિપ્રીની મસ્જિદ બીજા કયા નામે ઓળખાય છે? મસ્જિદે નગીના। 803 ગુજરાતમાં સૌ પ્રથમ કઈ બેંકની શાખા શરૂ કરવામાં આવી હતી? બેંક ઓફ બોમ્બે। 804 પીરાણા વંશના સ્થાપક કોણ હતા? ઇમામ શાહ। 805 ડભોઈના પ્રખ્યાત કિલ્લાના સ્થપતિ કોણ હતા? હીરાધર। 806 નરસિંહ મહેતાનો જન્મ ક્યાં થયો હતો? તળાજા, ભાવનગર। 807 ગુજરાતમાં સૌ પ્રથમ બિન કોંગ્રેસી સરકાર કોણે સ્થાપી હતી? બાબુભાઈ જસભાઈ પટેલ। 808 ગુજરાતના કયા મુખ્યમંત્રીનો કાર્યકાળ સૌથી ઓછો છે? દિલીપ પરીખ। પ્રશ્ન 809 સૌથી ટૂંકા સમય માટે ગુજરાતમાં રાજ્યપાલ તરીકે કોણ રહ્યું હતું? મહિપાલ શાસ્ત્રી। 7 મહિના 18 દિવસ। 810 પુરાતન સ્થળ કોટ અને પેઢામણી કયા જિલ્લામાં આવેલા છે? મહેસાણા। 811 પુરાતન સ્થળ લાખાબાવળ અને આમરા કયા જિલ્લામાં આવેલા છે? જામનગર। 812 ઈલાહી સંવતની શરૂઆત કોણે કરી હતી? અકબર। પ્રશ્ન 813 ગુજરાતમાં પ્રાગ ઐતિહાસિક માનવ અંગેનું સંશોધન કોણે કર્યું હતું? રોબર્ટ બ્રુસફૂટ। 814 ગુજરાતમાંથી મળી આવેલ સિંધુ સભ્યતાનું શહેર સુરકોટડાનું ખોદકામ કોણે કર્યું હતું? જેપી જોશી। 815 જૂનાગઢનો રાજા રા ખેંગાર કયા વંશના શાસક હતા? ચુડાસમા વંશ। 816 ગુજરાતમાં ભૂદાન ચળવળની શરૂઆત કોણે કરી હતી? રવિશંકર મહારાજ। પ્રશ્ન 817 ગુજરાતના કયા સ્વાતંત્ર્ય વીર દરબારના ઉપનામથી જાણીતા હતા? ગોપાળદાસ। 818 મધ્યાહન ભોજન યોજના કેન્દ્ર દ્વારા ક્યારે શરૂ કરવામાં આવી હતી? 15મી ઓગસ્ટ 1995। 819 મધ્યાહન ભોજન યોજના લાગુ કરવાવાળું પ્રથમ રાજ્ય કયું? રાજસ્થાન। 820 ઇન્દિરા આવાસ યોજના ક્યારથી શરૂ કરવામાં આવી હતી? વર્ષ 1985। 821 અશોક ચક્ર એવોર્ડ મેળવનાર સૌ પ્રથમ મહિલા કોણ? નિર્જા ભનોટ। 822 રાષ્ટ્રીય ટેકનોલોજી દિન ક્યારે ઉજવવામાં આવે છે? 11 મે। 823 વિશ્વ પરિવાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? 15 મે। 824 વાયુ સેનામાં જોડાનાર પ્રથમ મહિલા પાયલોટ કોણ? હરિતા કોએ દયાલ। 825 પ્રથમ મહિલા એરલાઇન પાયલોટ કોણ હતા? દુર્ગા બેનર્જી। પ્રશ્ન 826
रिजर्व बैंक में सौ प्रथम महिला डेप्यूटी गवर्नर कोण हता? के जे उद्देशी। 827 सौ प्रथम शांति स्वरूप भटनागर एवॉर्ड विजेता महिला कोण? असीमा चैटर्जी। 828 सौ प्रथम मूर्ति देवी पुरस्कार विजेता महिला कोण हता? निर्मला बुच। 829 सौ प्रथम लेनिन शांति पुरस्कार महिला विजेता कोण हता? अरुणा आसफ अली। 830 आयोजन पंचना सौ प्रथम महिला अध्यक्ष कोण हता? इंदिरा गांधी। आठ सौ एकत्रीस सौ प्रथम राज्यसभा महिला उपाध्यक्ष कोण था? श्रीमती मार्गोरेट आलवा। 832 सौ प्रथम राष्ट्रीय महिला आयोग महिला अध्यक्ष कोण था? श्रीमती जयंती पटनायक। 833 એન્જિનિયરની પદવી સૌ પ્રથમ પ્રાપ્ત કરનાર મહિલા કોણ હતી? ઈલા મજમુદાર। 834 પ્રથમ મરણોત્તર ભારત રત્ન મહિલા વિજેતા કોણ? અરુણા આસફ અલી। 835 પુલિત્ઝર એવોર્ડ સૌ પ્રથમ કઈ મહિલાને આપવામાં આવ્યું? ઝુંપા લાહિડી। પ્રશ્ન 836 હાવર્ડ યુનિવર્સિટીના પ્રથમ મહિલા પ્રોફેસર કોણ હતા? ગીતા ગોપીનાથન। 837 પરસિસ ખંભાતાએ કેટલા વર્ષની વયે મિસ ઇન્ડિયાનો ખિતાબ જીત્યો હતો? 15 વર્ષ। 838 બચેન્દ્રીપાલ કયા દિવસે એવરેસ્ટનું શિખર સર કર્યું હતું? 23 મે 1948। 839 ગુજરાતના પ્રથમ મહિલા નવલકથાકાર કોણ હતા? વિનોદિની નીલકંઠ। પ્રશ્ન 840 વિનોદિની નીલકંઠના પિતાનું નામ શું હતું? રમણભાઈ નીલકંઠ। 841 વિનોદિની નીલકંઠની ગુજરાતી નવલકથા કદવલીન કઈ સાલમાં પ્રસિદ્ધ થઈ હતી? 1946। 842 અમૃતા પ્રીતમનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? પાકિસ્તાન। 1919। 843 સાહિત્ય અકાદમી એવોર્ડ સૌ પ્રથમ કઈ મહિલાને આપવામાં આવ્યો હતો? અમૃતા પ્રીતમ। 844 રાણી લક્ષ્મીબાઈનો જન્મ કઈ સાલમાં થયો હતો? 1935। પ્રશ્ન 845 રાણી લક્ષ્મીબાઈના પિતાનું નામ શું હતું? મોરો પંત। 846 રાણી લક્ષ્મીબાઈના માતાનું નામ શું હતું? ભાગીરથીબાઈ। 847 રાણી લક્ષ્મીબાઈના પતિનું નામ શું હતું? ગંગાધર રાવ। 848 રાણી લક્ષ્મીબાઈના લગ્ન ક્યારે થયા હતા? વર્ષ 1899। 849 રાણી લક્ષ્મીબાઈએ શસ્ત્ર વિદ્યાનું જ્ઞાન કોની પાસેથી લીધું હતું? તાત્યા તોપે। 850 રાણી લક્ષ્મીબાઈના દત્તક પુત્રનું નામ શું હતું? આનંદરાવ। તો મિત્રો, આજે આપણે આવનારી બિન સચિવાલય ક્લાર્કની પરીક્ષા માટે 50 મહત્વના પ્રશ્ન જોયા। આ ભાગ 56મો છે, બીજા ભાગ તમને અહીંયા આઈ બટનમાંથી મળી જશે। આવતીકાલે આપણે પ્રશ્ન 801થી આગળના પ્રશ્નો જોઈશું। આપણે રોજ સવારે 8 વાગ્યે 1 વિડીયો લઈને હાજર થઈએ છીએ। તમે ન જોયા હોય વિડીયો તો જોઈ લેજો, પૂરા જોઈજો, સિરીઝમાં જોઈશું, તમને જરૂરથી ગમશે। ગમે તો લાઇક કરવાનું, તમારા મિત્રો જે તૈયારી કરે છે તેને શેર કરવાનું, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલવાનું નહીં। તો મિત્રો, બાય, ગુડ લક।